परम कृपाणु श्री जी महाराज, बापा श्री समस्त सद्गुरुओ तथा अनंत दिव्य मुक्तों न्याय दिव्य सभा में उपस्थित सर्वे संतो तथा आप सर्वे मुक्तों ना चरणों में साष्टांग दंडवत प्रणाम से जय स्वामीनारायण। आज तारीख 10 जुलाई 2022 अषाढ़ सुद एकादशी, अपने देवशय की एकादशी, देवकोटि की एकादशी अथवा तो नियम की एकादशी कहीए छीए। थोड़ीक वात नियमनी एकादशीनी करवी छे। आजे अनादिमुख श्री राजभाई वकीलने सांभळवाना छे। ए पहेला एक वात करूं, गया रविवारे आपणे रविवारनी सभा नहोता करी शक्या, ओचिंताना संजोगो एवा उभा थयेला। ભૂતકાળમાં આમ ટીવી પ્રસારણમાં જુઓ ને કંઈક ડિસ્ટર્બન્સ આવે ને તો એવું લખતા કે સોરી ફોર ઇન્ટરપ્શન, રૂકાવટ કે લીએ ખેદ હે, એવો મેસેજ પણ આપી નહોતા શક્યા, એટલે એ બદલ ક્ષમા ચાહું છું। સંજોગો થોડા એવા થઈ ગયેલા, પણ આજે આપણે ફરીથી આ રવિવારની સભામાં ભેળા થયા છીએ। તો થોડીક વાત, ગઈ જે રવિ સભા હતી એમાં એક કરવાનું જે પ્લાનિંગ હતું, તો 3 તારીખના રવિવાર, 4 તારીખના બાપાશ્રી અંતર ધ્યાન થયા એ નિમિત્તનો દિવસ, આપણા માટે મોટો દિવસ। તો બાપાશ્રી અંતર ધ્યાન થયા એ નિમિત્તે આપણે અહીંયા 1 કલાકની ધૂન રાખેલી હતી, લગભગ 1.5 કલાક ધૂન કરેલી, અને ત્યારબાદ આરતી, અને આરતી કરીને બધાને પ્રસાદ વિતરણ કરેલું, આવી રીતનો એક નાનો કાર્યક્રમ કર્યો હતો। અને એમાં કીર્તન ધૂન અને થોડીક બાપાશ્રી વિશે, જે બાપાશ્રી અંતર્ધ્યાન થયા એની વાત, એમાં ખાસ કરીને જે બાપાશ્રીની વાતો ભાગ 2 એમાં જે 154મી વાર્તા છે એનું વાંચન થોડું કરેલું, આખી વાર્તા તો નહોતી વાંચેલી, થોડું વાંચન કરેલું। તો એના જે શબ્દો હતા, બાપાશ્રીએ પોતાના 2 દીકરાઓને બોલાવ્યા છેલ્લો દિવસ, બાપાશ્રી જે અંતર્ધ્યાન થયા એ દિવસ, અને ભલામણ કરેલી, જે ભલામણના શબ્દો હતા એ યાદ કરેલા, અને બીજા જે શબ્દો બાપાશ્રી કહેલા એ બહુ યાદગાર છે, એ શબ્દોને હું યાદ કરી લઉં। તો બાપાશ્રી એમ કીધું, મનજી બાપા અને કાનજી બાપાને બોલાવીને, કે હું જાઉં તેવો નથી, જે દિવસે બાપાશ્રી અંતર્ધ્યાન થવાના હતા તે દિવસે એમ કહે છે કે હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો પડતો નથી। સામાન્ય રીતે કોઈ પણ ધામમાં જાય તો એમ કહે કે હવે અમે અક્ષરધામમાં જઈને બેસીશું, આ લોકમાં હવે નથી રહેવું, આ બધા શબ્દો સત્સંગમાં બોલાતા હોય છે, પણ બાપાશ્રી એમ નહોતા બોલ્યા। બાપાશ્રી એમ કીધું કે સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારે જુદો પડતો નથી। આ બાપાશ્રીના વાક્યોની વિશેષતા છે, છેલ્લા દિવસના શબ્દો છે। મારું વાંચન જ્યાં સુધી છે ત્યાં સુધી આવું વાક્ય, આવા સ્ટેટમેન્ટ કોઈ મુક્તોએ પણ આપ્યા નથી। આવું સ્ટેટમેન્ટ બાપાશ્રીએ છેલ્લે દિવસે આપેલી, ભરામણ કરી, અને પછી બાપાશ્રી એવું કીધું, હવે હું વધુ નહીં બોલું, તમે મારો ચીલો રાખજો, આવી ભલામણ કરેલી। એટલે એ દિવસની જે વાત રહી ગયેલી કહેવાની રવિ સભામાં એ થોડી યાદ કરી લો। આજે એકાદશીનો દિવસ, નિયમની એકાદશી, થોડીક વાત નિયમની એકાદશીનો થોડો ઇતિહાસ લઉં। એક વખત આ વાત થઈ પણ ગયેલી છે, પણ હંમેશા વર્ષ સાયકલિક રીતે ચાલે છે, તો આપણી વાત પણ એ ફરી ફરીને આવે। રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં પહેલા વિચરણ કર્યું, ફરેણી, ત્યાંથી ધોરાજી, જૂનાગઢના પ્રદેશ થઈ મહારાજ માંગરોળ પધાર્યા। શ્રીજી મહારાજ જયારે માંગરોળ પધાર્યા ત્યારે ચાતુર્માસ બેઠો, અને ત્યારે મહારાજે બધા હરિભક્તોને કીધું કે ચાતુર્માસ છે તો સૌ નિયમ લ્યો। ત્યારે બધા હરિભક્તો એમ કીધું કે રામાનંદ સ્વામી અમને 8 નિયમમાંથી કોઈ નિયમ લેવડાવતા, એટલે મહારાજ કે સારું,
એ આઠમાંથી તમે તમને જે યોગ્ય નિયમ હોય એ લ્યો. એ આઠ નિયમ મહારાજે શિક્ષાપત્રીમાં કીધા છે. કથાનું શ્રવણ કરવું, વાંચન કરવું, કીર્તન કરવું, મહાપૂજા કરવી, સ્તોત્રનો પાઠ કરવો, દંડવત કરવા, પ્રદક્ષિણાઓ કરવી, મહાપૂજા કરવી, એ જે નિયમો છે એ નિયમ બધાએ પોતપોતાની રીતે લીધા. પછી મહારાજે સભામાં કીધું માંગરોળમાં, સમાધિ પ્રકરણ તો મહારાજે ચલાવેલું માંગરોળમાં એ સમય, અને પહેલી જ રામાનંદ સ્વામી પછીની પહેલી જ એ સભા હતી જે નિયમની એકાદશી આવી હોય એવી. પછી મહારાજ કે તમે કહો તો અમે એક વાત કરીએ. અને ત્યારે બધા હરિભક્તો મોટા મોટા સંતોએ કીધું કે હા મહારાજ કહો. પછી મહારાજે કીધું કે મારે એક નિયમ તમને આપવો છે. આ આઠ નિયમ તો ખરા મહારાજ, તમે કહો અમે એ નિયમનું પાલન કરીશું. ત્યારે મહારાજે કીધું કે ધ્યાન કરવું આ નિયમ તમે બધા લ્યો. ત્યારે મહારાજે આ નિયમ આપ્યો એટલે ભલે શિક્ષાપત્રીમાં આઠ નિયમની વાત હોય, શાસ્ત્રોક્ત વાત, પરંપરાગત આઠ નિયમની ચાલી આવતી હોય, પણ આ મહારાજનો રુચિનો નિયમ હતો. આવી રીતે મહારાજે બધા હરિભક્તોને નિયમ આપ્યો. અને પછી મહારાજે એમ કીધું કે આ જે નિયમ છે ધ્યાનનો, એના ઉપર મહારાજે વચનામૃતમાં ખૂબ વાત કરી છે. ત્યારે પણ કીધું કે આ નિયમનું જે પાલન કરશે એના ઉપર અમે ખૂબ પ્રસન્ન થશું. ત્યારબાદ શ્રીજી મહારાજ ત્યાંથી પછી માંગરોળથી ફરતા ફરતા સોરઠ દેશમાંથી નીકળી પછી ગોંડલ રાજકોટથી સરદાર આવ્યા. સરદાર આવ્યા ત્યારે ચાતુર્માસ પૂર્ણ થયો હતો. એટલે આવી એક આ વાત છે નિયમની. તો વચનામૃતની અંદર મહારાજે એકાદશીની વાત કરી છે, કઈ રીતે એકાદશી કરી. અને જ્યારે નિયમની એકાદશીની વાત કરી ત્યારે મહારાજે એવું કીધું કે ત્રણ એકાદશી જે વર્ષની છે એમાં આ એક નિયમની એકાદશી, પછી જલજીરીની એકાદશી અને પ્રબોધિની એકાદશી, આ જે ત્રણ એકાદશી છે એના દિવસે તો બધાએ ઉપવાસ કરો, એમાં અમારો રાજીપો છે, આવું મહારાજે કીધેલું. એટલે આપણે જો સમર્થ હોઈએ તો આ ત્રણ જે એકાદશી છે એના ઉપવાસ કરવાની પણ મહારાજે વાત કરી છે. વાત થોડી હવે ધ્યાનની કરીએ. મહારાજે જે વિશેષ નિયમ આપ્યો તો આપણે એમ માનીએ કે વિશેષ નિયમમાંનો પણ વિશેષ નિયમ. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના આઠમામાં એકાદશીની વાત કરી છે. એકાદશીનું વ્રત કરવું, કઈ રીતે કરવું, વિસ્તારથી વાત કરી છે. એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ વાત કરી છે. કઈ રીતે એકાદશી કરવી એમાં મહારાજે એમ કીધું 10 ઇન્દ્રિયો અને 11મું જે મન, એની વૃત્તિઓ પાછી વાળી અને બ્રહ્મ અગ્નિની વિશે હોમવી, આવો જઈ પ્રયાસ. એટલે મહારાજે એક યોગી યજ્ઞ કીધું. હવે 10 ઇન્દ્રિયો અને 11મું મન અને બ્રહ્મ અગ્નિ જે પોતાનો આત્મા બ્રહ્મરૂપ આત્મા એને વિશે વાળવી કહેતા એમાં હોમવી એ શું છે? આમ તો ધ્યાન જ તો છે ને. અને મહારાજે તો એવું કીધું કે આવો યોગી યજ્ઞ નિત્ય કરવો. પછી મહારાજે જ્ઞાન યજ્ઞની વાત કરી. મેં એમ કીધું કે અંતરદ્રષ્ટિએ કરીને વર્તવું એને જ્ઞાન યજ્ઞ કહીએ. તો અંતરદ્રષ્ટિ એટલે શું? તો બહાર મૂર્તિ સામે જોઈ રહ્યું અથવા અંતરને વિશે મૂર્તિ સામે જોઈ રહ્યું એ જ્ઞાન યજ્ઞ. હવે આ એકાદશીની વાતમાં જ મહારાજે આ વાત કરે છે. તો એ જે જ્ઞાન યજ્ઞ અંતરદ્રષ્ટિએ વર્તવું એ શું? ધ્યાન જ તો થયું ને. એટલે આ જે નિયમ છે ધ્યાનનો નિયમ, એ નિયમ ચાતુર્માસને વિશે મહારાજે આવી રીતે પણ કહ્યો છે. એટલે ધ્યાન મહારાજને પ્રિય હતું. અને આપણા મોટા મુક્તો જુઓ, મુનિ સ્વામી જુઓ, એવા ધ્યાનમગ્ન રહેતા મામાએ પણ કીધેલું છે કે આઠમો નિયમ જે છે, આઠ નિયમ છે પણ ધ્યાનનો નિયમ બધાએ લેવો. તો આવી રીતે આજે જે આજે દિવસની એકાદશી છે એ નિમિત્તે આ યોગી યજ્ઞ જ્ઞાન યજ્ઞની વાત કરી. હવે આગળ જેમ કહ્યું એમ વચનામૃત ઉપર આપણને શ્રી
રાજભાઈ વકીલ વાત કરશે. સહજાન સ્વામી મહારાજ ની જય, બાપા શ્રી ની જય, સદગુરુ શ્રી ની જય, સ્વામિનારાયણ ભગવાન ની જય. અનાદિ મહામુક્તરા શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિત આ ઓનલાઈન ટેલિ સત્સંગમાં ઉપસ્થિત આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે અત્યાર સુધી બધા જુદા જુદા વચનામૃતો દ્વારા શ્રી મહારાજના જે સિદ્ધાંત, જેની બાપાશ્રીએ કેવળ કૃપા કરીને ખૂબ ખૂબ સ્પષ્ટતા કરી છે, જીવો પર ખૂબ દયા કરી છે, અને મહારાજનો જે સિદ્ધાંત છે ભગવાનના સ્વરૂપમાં જોડાવું, અને ભગવાનના સ્વરૂપમાં જોડાવાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ સ્વરૂપમાં જોડાવા માટે જુદા જુદા જે ઉપાયો મહારાજે કીધા, જુદા જુદા ભક્તના મુક્તોના સ્ટેજ કીધા, એમાં આપણે જે ચાલોચાલ ભક્તની જે વાત કરતા આવીએ છીએ જુદા જુદા વચનામૃતો દ્વારા, આપણે કઈ વખતે પ્રથમનું 18મું વચનામૃત લીધું હતું, એમાં મહારાજે ખૂબ મુદ્દાની અને ખૂબ પાયાની, આમ જે કે બેઝિક રિક્વાયરમેન્ટ કહેવાય, એ વાત કરી દીધી કે ભગવાનમાં ભગવાનની પ્રાપ્તિ માટે શરૂઆતના સ્ટેજમાં મહારાજ કે જે મુખ્ય જાજો વાંક છે એ પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયોના હાર શુદ્ધ કરવા ઉપર મહારાજે ખૂબ ભાર મૂક્યો, અને બાપાશ્રીએ પણ એના ઉપર ખૂબ ભાર મૂક્યો છે. બાપાશ્રીએ તો કેટલી બધી જગ્યાએ કીધું છે, બાપાશ્રીએ કીધું કે પંચ વિષયનો અભાવ કર્યા વગર ચાલે નહીં, પછી જ કૃપા થાય છે. ભગવાનનો ભક્ત પંચ વિષયનો અભાવ કરે પછી કૃપા થાય છે, અને આ જન્મે અથવા અનેક જન્મે મહારાજ કે પંચ વિષયનો અભાવ કરે છૂટકો છે. તો એ બધી વાત આપણે પ્રથમના 18મા વચનામૃતમાં કીધી, વાત આવી હતી એની આપણે વાગોળી, અને આજે વચનામૃત પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત આપણે લઈએ છીએ. અને જેમ હમણાં વાત કરી એમાં બાપાશ્રીએ ખૂબ મુખ્ય મુદ્દા ઉપર જે ભાર આપ્યો કહેતા શ્રીજી મહારાજની વાણીને ખૂબ સ્પષ્ટ કરી. આમ કહેવાય ને કે બાપાશ્રીએ વચનામૃતમાંથી આપણા માટે રહસ્ય સાર સુધીની જે ક્રીમ હતું ને એ લઈને જીવ સમક્ષ મૂકી દીધું. શું? તો જેમ કાર્યાણીના 12મા વચનામૃતમાં કીધું કે જીવની જે કારણ શરીરરૂપ માયા છે, જે અજ્ઞાન છે, તે વજ્રસાર જેવું છે, કોઈ કાળે મારા કે જીવથી જુદી પડતી નથી. ક્યારે? તો કે પરમેશ્વરના સ્વરૂપનું વચન એને ધારે અને પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે, એને કરીને જ કારણ સ્વરૂપી જે માયા છે, જે અજ્ઞાન છે, તે દૂર થઈ શકે. તો બાપાશ્રીએ કીધું કે આ કરો, બીજું બધું પડ્યું કેમ મૂકો? તો કે બાપાશ્રી કે અમે શ્રીજી મહારાજના સંકલ્પથી પ્રગટ થયા, વિશિષ્ટ સંકલ્પથી પ્રગટ થયા. અનાદિમુક્તર પૂજ્ય શ્રી નારાયણ મામાએ એમ કીધું કે શ્રીજી મહારાજે સંપૂર્ણ કૃપા સાધ્ય થવાનું બાકી રાખ્યું હતું. આમ કોઈને જો જેમ છેમ સમજાય નહીં તો એમ થઈ જાય કે શ્રીજી મહારાજે બાકી રાખ્યું તો એમ કેમ કહેવાય, પણ શ્રીજી મહારાજની વાત કોઈ અધૂરી છે જ નહીં. પણ શ્રીજી મહારાજે પોતાના મુક્તો દ્વારા જે કૃપા વરસાવાની જે વાત છે એ બાપાશ્રી દ્વારા વિશિષ્ટ રીતે પોતાના સંકલ્પ દ્વારા એ કામ આગળ ધપાયું. હજી પણ એમને કહેવાય કે પૂર્ણ કર્યું, આગળ ધપાયું. કારણ કે મોટા મુક્તોએ કીધું કે જ્યાં સુધી આ પૃથ્વી પરનું એક એક જીવ અનાદિમુક્તની સ્થિતિ ન પામે ત્યાં સુધી એ કામ અધૂરું કહેવાય. માટે શ્રીજી મહારાજે અધૂરું કામ પૂર્ણ કરીને પછી પોતે અંતર્ધાન થયા એમ છે જ નહીં. શ્રીજી મહારાજે પોતાનું દિવ્ય સંકલ્પથી પોતાનું મોક્ષરૂપી કામ વિસ્તાર્યું અને પોતાના મુક્તો દ્વારા યાવતચંદ્ર દિવાકરો એ કામ કર્યા કરશે. તો બાપાશ્રી દ્વારા વિશેષ કૃપા વાપરીને કૃપા સાધ્ય બન્યા અને કહી દીધું કે ભગવાનના ભક્ત છે. બાપાશ્રીએ કીધું વાતોમાં, પહેલા ભાગની વાતોમાં માણું
પાપા કહે કે આજ તો પાંચ સાધન પણ સિદ્ધ ના કર્યા હોય, હે, અને ઉપશમ દશા પણ ના આવી હોય, પણ જો સ્થૂળ દેહ કરીને વર્તમાન પાડે તો એનું કલ્યાણ અમારા હાથમાં છે. કેટલી મોટી વાત કરી દીધી, 101 102 વાત છે પહેલા ભાગની. તો બાપાશ્રી દ્વારા શ્રીજી મહારાજે આ બધી સ્પષ્ટતા કરી અને કીધું કે ભગવાનની મૂર્તિમાં જોડાવારૂપી જે યોગ છે, ભગવાનના ભક્તને તો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. યોગ અને જ્ઞાન યજ્ઞ એની વાત છે, મધ્યના 8મા વચનામૃતમાં કરી. યજ્ઞ સિવાયનું કોઈ કાર્ય કલ્યાણ થતું નથી. મારે કે ભગવાનના ભક્તને અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે, અને આવી રીતે અખંડ જ્ઞાન યજ્ઞ કર્યા કરજો. શું તો કે પંચ ઇન્દ્રિયોના હાર શુદ્ધ કરીને ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાંથી પાછી વાળીને પોતાના આત્મામાં હોવી, બરાબર, અને એમાં પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો, અને ભગવાન સંબંધી ભગવાનની મૂર્તિને બહાર જોવી અથવા અંતર જોવી, અંતરમાં જોવી, અંતરદૃષ્ટિ કીધી, એવી રીતે જોતાં જોતાં ભગવાનના પોતાના આત્માને વિશે તેજના સમૂહમાં દર્શન થાય. મહારાજ કે આ યજ્ઞ અખંડ કર્યા કરજો, આ યજ્ઞ મહારાજ કે કરવાનો છે. આના ઉપર આ બધા જુદા જુદા વતનામૃતોમાં મહારાજે જે છેલ્લો જે કારણસરરૂપ અજ્ઞાન ટાળવાની જે વાત કરી એના પર ભાર આપ્યો, એ જ વાત મુખ્યપણે બાપાશ્રીએ કરી કે બીજા બધા સાધન ગૌણ છે, પણ જો એની જોડે જો ભગવાનની મૂર્તિરૂપી જો પંખી ના હોય અને એકલી પાંખ હોય તો કામ આવે. મૂર્તિને લઈને બધું છે, એનું બળ રાખી એમાં જોડાવારૂપી જે યજ્ઞ છે એ સર્વે કર્યા કરવો, અને કરે જ છૂટકો છે. અને બાપાશ્રીએ તો ધ્યાન ઉપર ખૂબ આગ્રહ રાખ્યો છે. આપણે બધા જાણીએ છીએ પહેલા ભાગની 167મી વાત છે, બાપાશ્રીએ કેટલો બધો આગ્રહ કર્યો છે. બાપા કે આવા જોગમાં રહીને જો ભગવાનની મૂર્તિનું ધ્યાન નહીં કરે, મૂર્તિ સિદ્ધ નહીં કરે, તો મહારાજને મોટાના ગુનેગાર થશે. આપણે વિચાર કરીએ કે મોટા મુક્તોનો કેટલો બધો આગ્રહ છે, અને એ આગ્રહ ત્યારે જ જીવનમાં ઉતર્યો કહેવાય કે આપણે એ પ્રમાણે માંડીએ, એ પ્રમાણે કરવા માંડીએ, ત્યારે મોટા મુક્તની કૃપા ઉતરે છે. બાપાશ્રી કે મહિમાની વાતો કરીએ ત્યારે સારી લાગે, અને જ્યારે ધ્યાન કરવાનું તે કરીએ ત્યારે જાણે વજ્ર ગમાડી દીધા, જાણે ગભરાવા લીધા હોય ને. શું બાપ હોય અને દીકરાને કંઈ કંઈ થાકી જાય, થોડું કરે અને પછી પાછું પડી મૂકે, એમ બાપા કે કંઈ કંઈને થાકી ગયા પણ ધ્યાન કરતા નથી. આ બધું આપણા માટે છે, કોઈના માટે નથી. બાપાશ્રી આપણને આગ્રહ કરે છે કે આ કરો, અને એ કરીને કંઈ સિદ્ધ થઈ જવાનું છે એવું નથી. એ કરવાથી ભગવાનને મોટા મુક્તની કૃપા થાય છે, પ્રસન્નતા થાય છે, અને એ પ્રસન્નતાથી ભગવાનને મોટા મુક્તો દયા કરીને જીવન પૂરું કરે છે. પણ એ પ્રસન્નતા, પંચ વિષયનો અભાવ કરવો, ભગવાનની મૂર્તિમાં જોડાવવું, આ બધા જે મુખ્ય મુખ્ય અતિશય મુખ્ય મુદ્દાઓ જેની બાપાશ્રીએ ખૂબ છણાવટ કરી, એની આપણે આ વાત. અને પછી જ કૃપા થાય છે એ બધી વાતો પણ સ્પષ્ટ કરી છે બાપાશ્રી 168મી વાતમાં. તો બીજા ભાગની 76મી વાતમાં પણ બાપાશ્રી એના પર ખૂબ ભાર મૂક્યો કે આ જીવને પુરુષ પ્રયત્ન કરીને દરેક વાત સિદ્ધ થાય છે. પુરુષ પ્રયત્ન કર્યા વગર ચાલે, પુરુષ પ્રયત્ન કરવો નથી ને નકરી કૃપા જોઈએ છે, પણ પોતે પુરુષ પ્રયત્ન કરીને ભગવાનની મૂર્તિમાં જોડાશે તો આની આપ મેળે પછી જ કૃપા થશે. વિચાર કરીએ કે મોટા મુક્તોનો સિદ્ધાંત શું છે, હે, કે આ બધું પોતાને આગ્રહ આ કરે તો જ એમ આગ્રહ છે એમ દેખાય ને. એ આગ્રહ આગ્રહમાં પણ ફેર છે. જો બીજા ભાગની 99મી વાત છે, એમાં બાપાશ્રીએ આ જ વાત કરી કે ધ્યાન કરે તો ભગવાનને મોટા મુક્તોની પ્રસન્નતા થાય છે. પછી હીરાભાઈનો પ્રશ્ન છે, કરાંચીમાં બાપાશ્રી પધાર્યા હતા ત્યાંનો પ્રશ્ન છે કે બાપા ભગવાનની મૂર્તિનો ધ્યાન કરવાનો આગ્રહ છે, હે, પણ કલાકોના કલાકો બેસી શકાતું નથી. બાપાશ્રીએ શું કીધું કે આગ્રહ છે પણ ધ્યાન આગ્રહમાં પણ ફેર છે. શું ફેર છે? કે હીરો ખોવાનો હોય
તો રાત દિવસ આકુળ વ્યાકુળ થઈ જાય અને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી નિદ્રા પણ આવે. કેટલો બાપાશ્રી આપણને ખટકો રખાવવાની વાત કરે છે કે ભગવાનની મૂર્તિમાં જોડાવાનો એવો આગ્રહ છે. આ વ્યક્તિગત રીતે બાપાશ્રી આપણને કહી દીધું કે વિચારવા જેવી બાબત છે. તો આ જ બાબતને, આ જ મુદ્દાને શ્રીજી મહારાજે પ્રથમના 20મા વચનામૃતમાં ખૂબ સરસ રીતે એ વણીને વાત કરી છે, ખૂબ સરસ સ્પષ્ટતા કરી છે. કે મહારાજે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? મહારાજે મૂર્ખ શબ્દ તો ઘણી બધી જગ્યાએ વાપર્યા છે વચનામૃતોમાં, ખૂબ બધી જગ્યાએ એની સ્પષ્ટતા કરી છે કે મૂર્ખની સમજણ શું હોય, કોને મૂર્ખ કહેવાય, ઘણી બધી વાત આવી કરી છે મહારાજ. પ્રથમના 39મામાં મહારાજે વેદાંતિની સમજણને મૂર્ખ અને મૂર્ખ કીધો છે. મહારાજ કે સર્વત્ર ભ્રમ સભર ભર્યો છે, એવી સ્થિતિ ન થઈ હોય અને બધું ખોટું કહે એ તો મૂર્ખ કહેવાય. પ્રથમના 50મામાં કુશાગ્ર બુદ્ધિઓ અને ભ્રમની પ્રાપ્તિ થાય, કે ભગવાનનું ભજન કરવામાં જે જાગ્યા છે એ સર્વે ડાયા છે, એના સર્વે મૂર્ખ છે. પ્રથમના 55મામાં મહારાજ કીધું ને કે વેશ્યાના ગળામાં હાથ નાખીએ અને પછી ઇન્દ્રિયો ટૂંપી જે પાતર્યો એના ગળામાં હાથ નાખીને પછી એમ કે મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું. મહારાજ કહે એને મહામૂર્ખ જાણવો, પોતે કુવામાં પડે ને પછી કે આને પાડ્યો. મહારાજ કે ભૂલ તો કરે એની જ એવા છેલ્લાના છઠ્ઠામાં કીધું ને. એટલે ઘણી બધી જગ્યાએ મહારાજે આ બધી વાત કરી, પોતાના અવગુણ ન સૂજે અને બીજાના અવગુણ લે. 95ના 3જા વતનામૃતમાં અને મહારાજે મહામૂર્ખ કીધો. ભગવાનના મુક્તની, ભગવાનના, ભગવાનની જે દિવ્ય અલૌકિક સમજણ મંદિરના 53મામાં મહારાજ કે આ જ્યારે મોહ વ્યાપે ને ત્યારે કાંઈ ખબર પડતી નથી, કરવા યોગ્ય ન કરવા યોગ્ય કાંઈ સૂજે નહીં. જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય અભિમાન હોય પણ એને ખબર નથી, એને મોટા મોટામાં ખોટ કાઢે છે પણ પોતાને ખબર નથી કે પોતાનો જીવ કાળો ગોરો લાંબો ટૂંકો છે અને મોટા મોટામાં ખોટ કાઢે છે. ભગવાનને મુક્ત કેવા છે? અનંત બ્રહ્માંડોને જેમ હથળીમાં ટીપું, જળનું ટીપું હોય એમ દેખે છે, છતાંય પણ એમાં ખોટ કાઢે છે. અરે મહામૂર્ખ કીધો. આમ મહામૂર્ખની વ્યાખ્યા તો મહારાજે ખૂબ ઘણી બધી જગ્યાએ કરી છે, કોને મૂર્ખ કહેવાય, કોને મહામૂર્ખ કહેવાય, આવી બધી વાતો ઘણી કરી છે. મંદિરના 19મામાં પણ મહારાજે પોતાનો નેત્રમાંથી જળ પડવા માંડેલો અને મહારાજ કે વેદાંત શાસ્ત્રનું અર્થ જાણવા માટે જ ખાલી એનું શ્રવણ કરો, શ્રવણ માત્રે કરીને મહારાજ કે આવો ઉદ્વેગ થઈ આવ્યો. અને મંદિરના 18મા એના આગલા વચનામૃતમાં મહારાજે જે વાત કરી, તો વેદાંતિ અને નાસ્તિક એમાં જે શુષ્ક વેદાંતિનો સંઘ મહારાજે કીધો કે શુષ્ક વેદાંતિ ભગવાનના સામાવડિયા થઈ ગયા છે અને નરકના કુંડમાં પડશે તો એ છૂટકો નહીં થાય, અને જેટલા મૂર્ખ કહેવાય છે તે સર્વે મૂર્ખના રાજા છે. આવી બધી જુદી જુદી સમજણની વાત બતાવું તો ઘણી બધી જગ્યાએ મહારાજે કરી છે, પણ આ પ્રશ્ન પૂછ્યો એ આમ કહેવાય કેમ, એ યુનિક છે. મહારાજ કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? સર્વે વિચારી રહ્યા પણ કાંઈ ઉત્તર ન થયો. પછી સંતે પૂછ્યું, કહ્યું કે મહારાજ આપ જણાવશો તારે ખબર પડશે. મહારાજ કે આ જીવ છે એ બાહ્ય દ્રષ્ટિ રાખીને રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ યુવન વૃદ્ધ આદિ બધાને જુએ છે પણ જોનારો પોતાને જોતો નથી. જો મહારાજ ક્યાં શું સિદ્ધાંત કહે છે એ જ વાત, અંતરદૃષ્ટિ કરીને પોતાને જોતો નથી. જેમ નેત્રે કરીને આ બધું જોયા કરે છે એમ શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ એ બીજી 4 ઇન્દ્રિયો દ્વારા પંચ વિશેના બધા બાહ્ય દ્રષ્ટિએ સુખ લે છે પણ પોતે પોતાના સ્વરૂપને જોવાને માટે કોઈ દિવસ અંતર્દૃષ્ટિ કરતો નથી અને પોતાના સુખને લેવાનો આગ્રહ કરતો નથી. એ જ મહારાજ કે અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે.
પાછી બીજા ત્રણ શબ્દો વાપર્યા પાછું, ઘેલામાં ઘેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, અને નીચમાં અતિશય નીચ છે. મહારાજ કેટલો બધો આગ્રહ કરે છે. મહારાજે વચનામૃતોમાં જે ઉપવાસ કરવાની વાત કરી ને, આપણે ઘણી આગળ વાત થઈ ગઈ છે, તો જ્યારે ભગવાનને મોટા મુક્તોને જ્યારે અમુક સિદ્ધાંત પ્રવર્તાવવાની જે વાત હોય, એના પર ખૂબ ભાર આપવાની વાત હોય, ત્યારે આવી રીતે વાત કરી છે. પણ એવી જ રીતે મહારાજે જ્યારે આવી વાત કરી ને, આપણને અમુક શ્રી રામકૃષ્ણભાઈ સોમૈયા ઘણી વાર કહે છે કે મહારાજે આમ કહેવાય ને કે ગાળ આપી છે, હે, કે ઘેલામાં ઘેલો, અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ છે. મહારાજ કોરાજી થઈ ગયા છે કે બાહ્ય દ્રષ્ટિ રાખીને બધું જોયા કરે છે, પણ પોતે પોતાને જોતો નથી. પોતાનું સ્વરૂપ શું? તો કે પોતે જે આત્મા છે, એ આત્માને ભ્રમરૂપ માનવો. ભ્રમરૂપ માનવાની વ્યાખ્યા પણ શ્રીજી મહારાજે કરી, જે આત્માનું ભ્રમરૂપમ. બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે ભ્રમરૂપ માનવા એના ત્રણ અર્થ છે. ભગવાનના ભક્તને પણ ભ્રમ કહેવાય, કહેતા ભગવાનના મુક્તને પણ ભ્રમ શબ્દથી કીધા છે. શ્રીજી મહારાજના તેજને પણ ભ્રમ શબ્દથી કીધા છે. એ વત્તામૂતોને આપણે છણાવણ નથી કરતા, અને શ્રીજી મહારાજે પોતાને પણ ભ્રમ શબ્દથી કીધા. સર્વશ્રેષ્ઠ પોતાને ભ્રમ કહેતા, શ્રીજી મહારાજ રૂપ કહેતા, પુરુષોત્તમ રૂપ માનવું, એ અનાદિમુક્તની જે સ્થિતિ છે એને પામવા માટેનું જે ધ્યાન છે, એની બાપાશ્રીએ ખૂબ છણાવટ કરીને સ્પષ્ટતા કરી છે, જેની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. તો પોતે પોતાને નથી જોતો, એ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, પંચ વિષયને ભોગવ્યા કરે છે. એ જ વાત પ્રથમના 18માં આવી હતી. મહારાજે એ કેટલો બધો ભાર મૂક્યો. મહારાજ કે આ જીવ જેવી સોબત કરે છે એવું એનું અંતકરણ થાય છે. વિષયી જીવના બધા પરસ્પર દારૂ પાતા હોય, વેશ્યાઓ થઈકાર કરી રહી હોય, સુંદર બિછાના કર્યા હોય, ને એવી જગ્યાએ જે જીવ જાય તો ત્યાં એનું અંતકરણ જુદી રીતનું થઈ જાય છે મહારાજ. અને તૃણની ઝૂંપડી હોય, ફાટેલ ગુદીરવાળા સંતની સભા બેઠી હોય, ધર્મજ્ઞાન વૈરાગ્ય સહ વર્તમાન ભક્તિની મહારાજ કે વાત થતી હોય, હે, અને ત્યાં જઈને જે જીવ બેસે તેનું અંતકરણ જુદી રીતનું થઈ જાય છે. હે મહારાજ, કે જે મૂર્ખને પશુને પાડે વર્તો હોય ને એને આ વાત ના સમજાય, ગબરગણને કાંઈ ખબર પડે, પણ થોડીક બુદ્ધિ હોય તો મહારાજ કે જરૂર ખબર પડે. માટે વિષયને મહારાજ કેવી રીતે સારા સારનો વિવેક કર્યા વગર ભોગવશે? મહારાજ કે નારા શંકાદિક જેવો હશે તો પણ મહારાજ કે એનું ઠેકાણું રહેશે. મહારાજ કે આ વાર્તાને ખૂબ સત્સંગમાં પ્રવર્તાવજો. હે, જે મામાએ અમૃત સરિતામાં કીધું છે કે આ વાતની પ્રથમના 18માં વચનામૃતની તો પારાયણ થવી જોઈએ. શા માટે આટલો બધો આગ્રહ? કારણ કે આ ખૂબ મુખ્ય મુદ્દાની વાત છે. ઇન્દ્રિયોની વૃત્તિઓને જે બાહ્ય દ્રષ્ટિ રાખીને વિષય સન્મુખ અનંત જન્મથી કરી છે, તો જે મામાએ કીધું જે ધ્યાનનું લેક્ચર છે 60 શતાબ્દીનું, એમાં ખૂબ સરસ વાત આજ કરી છે કે જ્યારે ધ્યાનનું શ્રીજી મહારાજ ભક્તને સમજાવે છે કે આ રીતે ધ્યાન કરવું, અને પછી જ્યારે ભક્ત એમ કહે છે કે ભગવાન તમારી મૂર્તિ ધારું છું તો અંતરમાં દેખાતી નથી, તો જે મામા એમ કીધું કે મહારાજ એમ કહે છે કે અનંત જીવથી, અનંત જન્મથી જીવે ખાવું પીવું લહેર કરવી ને દેહ પડે એટલે બીજો જન્મ ધરવો, એમ ભટકવાનું જ કામ કર્યું છે. આટલી બધી બાહ્ય વૃત્તિ છોડીને અંતર્વૃત્તિ કરવી એ સહેલી નથી. પણ મહારાજ તમે તો કૃપા સાધ્ય છો અને તમે તો દયાળુ છો, તમે કહો એમ મારે કરવું જોઈએ, ભલે હું કહું એમ કર. શું? તો મહારાજ કે મેં કીધું એમ માંડ્યો રહે, ભગવાનની મૂર્તિ ધાર્યામાં જે આગ્રહ રાખે છે ને મહા મોટું અચળ સુખ મળે છે, એમ બાપાશ્રીએ કીધું. એ જ વાત મહારાજ અહીં કીધું. સુખસ્વામીએ પ્રશ્ન પૂછી લીધો. સુખસ્વામી કે બીજો પ્રશ્ન પ્રથમના 20માં કે પોતાનું સ્વરૂપ જોવું શું પોતાના હાથમાં છે, અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અજ્ઞાન રહે, અજ્ઞાની રહે, હે, શું કામ આગ્રહ ન રાખે. મહારાજે શું કીધું કે વાત સાચી, પોતાનું સ્વરૂપ જોવું પોતાના હાથમાં, કૃપા વગર બાપા કે કાંઈ થાય નહીં. પણ જેને સત્સંગ થયો છે, મહારાજ કે જેને સત્સંગ થયો છે
એને પોતાનું સ્વરૂપ જોવું પોતાના હાથમાં જ છે. કયા દિવસે એને આગ્રહ કર્યો ને ન દીઠું, કયા દિવસ આગ્રહ કર્યો ને ન દીઠું. વિચારીએ કે આગ્રહ કરે છે ને ચાલે છે માર્ગે, હે, પણ ક્યારે દેખાય છે? ભગવાનની કૃપા થાય ત્યારે દેખાય. એનો મતલબ એ થયો કે કૃપા ક્યારે થાય છે? તો કે જે આગ્રહ કરે છે એના ઉપર. આપણે આગળ બધા ઘણા વતનામું તો આપણે જોયા હતા, મધનું 7મું જોયું હતું, પ્રથમનું 78મું જોયું હતું. મહારાજે આ સિદ્ધાંત ખૂબ પ્રતિપાદિત કર્યો છે કે પરમેશ્વરને મોટા મુક્તના વચનમાં જેમ કહે તેમ મંડ્યો રહે ત્યારે પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ જુએ. મધનું 7મું, પ્રથમનું 78મું. મહારાજ કે એવી રીતે મહારાજ કે પોતાના સ્વભાવ પર વેરબુદ્ધિ રાખે ને, હે, ત્યારે મોટા સંત એના પર કૃપા દ્રષ્ટિ જુએ. અને હરિ ને હરિજનના જેની ઉપર મહારાજ કે કૃપા થાય ને એને ભગવાન સન્મુખ ચાલવાની સામર્થ્ય વધે છે. પરમેશ્વરની કૃપા મહારાજ કે ત્યારે જ થાય સંપૂર્ણ શબ્દમાં. પછી હરિ ને હરિજનની જ્યારે સંપૂર્ણ કૃપા થાય, કૃપા થાય છે ભગવાનની દયાથી, મહારાજ કે સત્સંગમાં જેને પ્રતીતિ થઈ એના પુણ્યનો પાર આવે જ નથી. મેં કીધું મહારાજ મધ્યના 17મા વચનામૃતમાં કીધું, અનેક જન્મ સંસિદ્ધ સતો યાતિ પરામ ગતિ. ત્યારે આ પરામ ગતિ માટે મહારાજ કે અમે તમને સત્સંગમાં એન્ટ્રી આપી, તો પછી જ્યારે આવા યુગમાં રહીને આપણે હમણાં પહેલા ભાગના 167મી વાતની જે વાત કરી બાપાશ્રીએ કીધું, આવા યુગમાં રહીને જે ધ્યાન નહીં કરે મહારાજને મોટા મુક્તનો ગુનેગાર છે. કેટલો બધો આગ્રહ મહારાજે કરવા બાપાશ્રી વાત કરી કે સત્સંગ થયો છે મહારાજ કે એને પોતાનું સ્વરૂપ જોવું પોતાના હાથમાં છે. કેવી રીતે? તો મહારાજ કે મધના 35મા વચનામૃતમાં કીધું, મહારાજ કે હું તો સત્સંગ થયા મોર પણ આત્માને દેખતો, હે, મારી જે સર્વે ક્રિયા છે તેમાં મને મારા આત્માનું એક ક્ષણ માત્ર પણ મહારાજ કે વિસ્મરણ થતું નથી. તો મહારાજ કે આત્મ સાક્ષાત્કાર થવું બહુ ભારે કામ છે. અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય ત્યારે મહારાજે કેવી થાય, પણ ક્યારે થાય? તો મહારાજ કે આત્માનો 100 વર્ષ સુધી વિચાર કર્યા કરે તો કોઈ દિવસ આત્મ સાક્ષાત્કાર થાય નહીં. ક્યારે થાય? તો કે પરમેશ્વરનું શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે આત્માને જુઓ એકાએક અઘરો પડે. મહારાજે છેલ્લાના 36મામાં કીધું કે ભગવાનની ઉપાસના વગર આત્મા કે બ્રહ્મ દેખાય. શું ઉપાસના? તો કે ભગવાનની મૂર્તિમાં જોડાવા રૂપી ઉપાસના. એ જ વાત અહીંયા મહારાજ કરે છે કે ક્યારે એણે પોતાના સ્વરૂપને જોવાનો આગ્રહ રાખ્યો, ક્યારે આગ્રહ કર્યો ને ક્યારે ના દીઠો. હમણાં આપણે બીજા ભાગના 99મી વાત તે થઈ બાપાશ્રીની વાત, બાપાશ્રી એ જ વાત કરી કે આગ્રહ આગ્રહમાં ફેર છે. હીરો ખોવાણોની જે વાત કરી કેટલું દ્રષ્ટાંત સચોટ ને અદ્ભુત છે. તો આવો આગ્રહ રાખે એના પર ભગવાનની જરૂર કૃપા થાય. મહારાજ કે જીવ માયાને આધીન થઈને સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિ અવસ્થામાં જાય છે અને સુખ્યો થાય છે. મહારાજે કીધું પ્રથમના 65મામાં, મહારાજ કે ત્યારે સુષુપ્તિ અવસ્થામાં જાય છે ત્યારે જીવ સુખ્યો થઈ જાય છે, તે જડ થઈ જાય છે, જ્ઞાતાપણું કરતાપણું સર્વે કારણ દેને વિશે લીન થઈ જાય છે. સારંગપુરના 6ઠામાં કીધું, અને પોતાને કાંઈ ભાન નથી રહેતું કે હું પંડિત છું કે મૂર્ખ છું, કે મારે આટલું કામ કરવાનું છે, કે મારી આટલી જાતિ છે, કે મારે આટલું કામ થઈ ગયું છે, કાંઈ એને જાણપણું રહેતું. તો સુષુપ્તિ અવસ્થામાં પણ મહારાજ કે જીવ આટલો સુખ્યો થઈ જાય છે. એ છેલ્લાના 39મામાં પણ આ જ વાત થઈ, સુષુપ્તિ અવસ્થામાં પણ ભગવાન જીવને એટલું બધું સુખ માને. પણ એ સુષુપ્તિ અવસ્થામાં ક્યારે જવાય? તો કે માયાને આધીન થઈ. મહારાજ કે પોતાના કર્મે કરીને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખને ભોગવે છે, વિષયને ભોગવે છે, હે, પણ કર્માધીન થઈને માયાને આધીન થઈને ભોગવે છે. પણ પોતે પૂજ્ય મામાએ ખૂબ સરસ વાત અમૃત સરિતામાં કરી છે, ધ્યાનનું જે લેક્ચર છે એમાં, 60 શતાબ્દીનું ધ્યાનનું લેક્ચર છે એમાં અંતે સરસ વાત કરી કે દેહમાં નિરાકાર સ્વરૂપે પડ્યા રહેવું એમ કરતાં ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં આપણે પડ્યા ન રહીએ, નિરાકાર સ્વરૂપે દેહમાં શું કામ પડ્યા રહીએ. કેટલી સરસ વાત છે કે માયાને આધીન થઈને મહારાજ કે આ જીવ સ્વપ્ન સુષુપ્તિમાં જઈને સુખ્યો થાય છે, હે, પણ પોતે પોતાને જોવાને અર્થે કોઈ દિવસ અંતરદૃષ્ટિ કરતો
નથી, આગ્રહ કરતો નથી. બાપાશ્રીએ કહી દીધું કે જે આગ્રહ કરે છે પછી જ કૃપા થાય છે. તો શું થાય છે? કૃપા તો વરસાવી બધા ઉપર. બાપાશ્રી એમ કહેવા માગે છે કે કૃપાનો સ્પર્શ થતો નથી. કૃપા વરસાવી, વરસાદ બધે વરસે છે. વરસાદ એમ નથી કહેતો કે આ એરિયામાં નહીં વરસું, બધા ઉપર વરસે એમ કૃપાને કોઈ શરત નથી. પણ પછી એ કૃપાને શરત વરસાવવામાં નથી, પણ એ કૃપાને ઝીલવામાં જ્યાં સુધી પાત્ર ન થાય ત્યાં સુધી કૃપા જેમ છે એમ ઝીલી શકાતી નથી. એટલે જ પૂજ્ય મામાએ કીધું કે 50% પુરુષ પ્રયત્ન 50% કૃપા. આવા આવા શબ્દો મોટા મુક્તોએ વાપર્યા છે. શું કામ વાપરવા પડે? આપણે નક્કી નથી કરતા, આપણે જજ નથી. મહારાજ અને મોટા મુક્તોનો સિદ્ધાંત એ જ છે કે જેને આગ્રહ છે એના માટે ભગવાનની કૃપા સતત વરસતી જ રહે છે, એનું પૂરું કરેલું જ છે. પણ મહારાજ કે નિર્ગુણાન બ્રહ્મચારી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે બાપાશ્રીની વાતોમાં કે અમે તો કૃપા કરો ભગવાન સુખરામ સુખદેવજીના જેવી માનસી પૂજા થાય. બાપાશ્રીએ કીધું કે એમ બેઠા બેઠા સુતા સુતા કાંઈ કૃપા માગો તો કાંઈ થાય નહીં, કાંઈક પુરુષ પ્રયત્ન કરવો. આ બધા મોટા મુક્તોએ જેમ વચનામૃતમાં પ્રશ્ન આપણા માટે પૂછી લીધા મોટા મુક્તોએ, આ બધા સિદ્ધ મુક્તોએ વાતોમાં પણ બાપાશ્રીને આપણા માટે મારા જેવા માટે પ્રશ્ન પૂછી લીધા કે એમ કાંઈ સુતે સુતે કૃપા કાંઈ થતી નથી, જીવને આગ્રહ નથી. ઈશ્વર સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે કે તમે આવા મોટા મળ્યા અને આવા અધૂરું રહેવા દેશો? બાપાશ્રી કે જે ખરો થઈને મળશે તેનું પૂરું કરીશું, ને બાકી જે બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે. આ બધું કેમ કહેવું પડે? આ બધી વાત શું કામ ભાગોળવી પડે છે? બાપાશ્રી કે આગ્રહ. મહારાજ એ જ વાત આ વચનામૃતમાં કરી કે મહારાજ કહે કે ભગવાનનો પ્રતાપ વિચારીને, શ્રીજી મહારાજનો પ્રતાપ વિચારીને. કેવી રીતે પ્રતાપ વિચારાય? મહારાજ કે આ જે અધ્યાત્મ દિવ્ય શાસ્ત્ર જે વચનામૃત એની જે સ્પષ્ટતા બાપાશ્રીએ રહસ્યાર્થમાં કરી, એનું મનન કર્યા કરે, નિધિધ્યાસ કરે, ભગવાનનો મહિમા વિચારે, ત્યારે પંચ વિષયનો અભાવ થાય, ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું મન થાય. ભગવાનનો પ્રતાપ વિચારીને જે અંતર્દૃષ્ટિ કરે છે તો મહારાજ કે પોતાના સ્વરૂપને અતિ ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, અને એ દે પ્રકાશ ઉજ્જવળ પ્રકાશમાન પોતાના સ્વરૂપને મધ્ય પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને પણ પોતે તેજોમય જુએ છે. મહારાજ કે આ બધું છતી દેહ પણ શક્ય છે, માટે હરિભક્તને મહારાજ કે જેટલી કસર રહે છે તેટલી તો પોતાના આળસે કરીને રહે છે. કેટલી જબરી વાત કરી દીધી મહારાજ કે મહારાજ કે અમે તો કરાવવા બેઠા છીએ. મહારાજ કે પોતે જેટલો આગ્રહ કરે એટલું. આ બધી મોટા મુક્તોની મુક્તોનો જે સિદ્ધાંત છે, એટલા માટે જ બાપાશ્રી અને એમના સમકાલીન કોઈ પણ મુક્તો, મુનિસ્વામી, સોમચંદ બાપા, જાદવજી બાપા, નારાયણ મામા આદિ બધા અનાદિ મહામુક્તોએ આ જ વાતની એન કેન પ્રકારે આપણી સમક્ષ સ્પષ્ટતા કરી છે અને વાત કર્યા કરી છે કે આ કરો, આ કરો, બીજું બધું પડ્યું મૂકો. પૂજ્ય મામાએ કીધું અમૃતસરિતામાં સાત્વિક ઉથલધડા, ભગવાનના સ્વરૂપમાં જોડાવા રૂપી અભ્યાસ કરવો જ પડે. અમૃતસરિતાનો જે પહેલો ભાગ છે એમાં 13મું પ્રકરણ છે. પૂજ્ય મામાએ કેટલી સ્પષ્ટતા કરી કે પૂજ્ય મામા કે મને કોઈ એમ કીધું કે છેલ્લા જન્મના આશીર્વાદ મળ્યા, હવે ધ્યાન કરવાની ક્યાં જરૂર છે? પછી પૂજ્ય મામાએ સ્પષ્ટતા કરી કે વાત સાચી છે કે કૃપા કરી પછી કાંઈ કરવાનું બાકી રહેતું. પણ પૂજ્ય મામા કે આ તો 2 પૈસાનો પણ માલ નહોતો, જીવમાં 2 પૈસાનો પણ માલ નહોતો, અને કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણે પોતાના સન્મુખ ખેંચી રાખ્યા છે, આકર્ષણ કરી રાખ્યા છે. પણ પછી બીજી સેકન્ડે સંકલ્પ કરે છે એટલે પાછી નાવમાંથી મહારાજ કે કૂદકો મારીને પાછો કૂવામાં પાણીમાં પડી જાય છે. બાપાશ્રી એટલે કીધું પૂજ્ય મામાએ ત્યાં સ્પષ્ટતા કરી કે અમે તો જે વખતે આશીર્વાદ આપીએ એ જ વખતે કૃપા કરીને ચૈતન્ય સુખમાં મૂકી દીધો, પણ પોતે સામે પાત્ર ઝીલનાર હતો નહોતો. ક્યારે એવું થાય મહારાજ કે જ્યારે સ્વાંત વરસે ને ચંદ્રમાંથી, હે, ત્યારે એ સ્વાંતને છીપ અધરથી ઝીલે, વિચાર કરીએ. પણ ક્યારે એ સ્વાંત વરસે ત્યારે, પણ એને ઝીલનારા છીપ અધરથી ઝીલે, હે, તો ડાયરેક્ટ ઝીલે તો મહારાજ કે મોતી થાય, અને ડાયરેક્ટ ના ઝીલે પછી સમુદ્રમાં પડે પછી એને લે તો એવા મોતી પાકે
નહીં. આ બધા દ્રષ્ટાંતો પાછળનો સિદ્ધાંત આ જ છે. મોટા મુક્તો એમ જ કીધું. અને પૂજ્ય મામા એ જ વાત કરી 13મા પ્રકરણમાં કે ભગવાન બાપાશ્રીએ તો એમ કીધું કે જે વખતે આશીર્વાદ આપ્યા એ જ વખતે સુખમાં મૂકી દીધા, પણ પછી જ્યારે બીજી સેકન્ડે સંકલ્પ થઈ જાય છે, દેશ કાળાદિકનું પ્રધાનપણાની હિસાબે જ્યારે સંકલ્પ થઈ જાય છે એમાં આને આધીન થઈ જવાય છે, ત્યારે નામમાંથી કૂદકો માર્યા બરાબર છે. માટે અખંડ ધ્યાન કરવાનું, અખંડ ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું, ભગવાનની પ્રસન્નતાને અર્થે આ બધા સાધન કરવાનું મહારાજે વાત કરેલી છે એ ચોક્કસ છે. અને એમ કરે જ છૂટકો છે, બાપાશ્રીએ કીધું એ આગ્રહ રાખે જ છૂટકો છે. તો આ બધી વાતો જે આજે થઈ એ મહારાજને મોટા મુક્તોનો સિદ્ધાંત છે. મોટા મુક્તોએ કીધું કે સાત્વિક ઉથલધડા પણ જેમ બને એમ ધીરે ધીરે ઓછા કરવા, એમાંથી કટ ઓફ થવું. અને બાપાશ્રીનો આ સિદ્ધાંત છે કે સેવા ભક્તિ ઓછી કરજો. બાપાશ્રી શું કહે છે? સેવા ભક્તિ ઓછી કરજો અને ભગવાનના સ્વરૂપમાં જોડાજો, એમાં અમારો ખૂબ રાજીપો છે. ન કરતા એમ નથી કીધા, બધા જ સાધનો પોતાની શ્રદ્ધા પ્રમાણે કર્યા કરવાના છે, પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવા રૂપી જે બ્રહ્મયજ્ઞ છે, સર્વોત્તમ બ્રહ્મયજ્ઞ છે, એ કર્યા કરજો. અને એ કર્યાથી જ અમારી પ્રસન્નતા થાય છે. અને પ્રસન્નતાથી મહારાજ કે અમે તો સર્વેનું પૂરું કર્યું છે. તો આ પ્રથમના 20મા વચનામૃતની આજે આપણે વાત કરી. તો અંતે મહારાજને મોટા મુક્તોના ચરણોમાં એ પ્રાર્થના કે મહારાજે આ જે સિદ્ધાંતની વાત કરી એ આ સેવકના જીવનમાં પણ અખંડ વણાયા કરે, સતત એનું અનુસંધાન રહ્યા કરે, અને ભગવાનમાં સ્વરૂપમાં જોડાવા રૂપી જે બ્રહ્મયજ્ઞની મહારાજે વાત કરી, અખંડ જ્ઞાનયજ્ઞ એ હંમેશા થયા કરે, એ મહારાજને મોટા મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો રાજી પોઈ છીએ ને આપ સૌ રાજી રહેજો. સજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ, ધ્યાન ઉપર સરસ વાત કરી. વચનામૃતના આધારો લીધા મુખ્યપણે ગઢડા પ્રથમનો 20મો વચનામૃત, એમના જે મહારાજના શબ્દો. મહારાજે કીધું કે કારણ શરીરની વાસના પરમેશ્વરના ધ્યાન વિના બળે નહીં. તો આ આખો જે માહોલ, આ આખો જે મહાવરો અને આ જે આખી રીત ધ્યાનની એ આપણે જીવંત રાખવાની છે. કારણ સત્સંગમાં તો વિશેષપણે આપણે એનું ધ્યાન રાખવાનું છે. અને હવે થોડીક વાત બીજી કરી દઉં. તારીખ 13 બુધવારના ગુરુ પૂર્ણિમા આવી રહી છે. છતેડી ધામે, છતેડી ધામના જે હરિભક્તો અહીંયા જે દર્શન કરવા આવે છે અને આમ સમગ્ર કારણ સત્સંગના સર્વે મુક્તો, એમને ગુરુવર્ય મુનિ સ્વામી પ્રત્યે ગુરુભાવ. તો આપણે એ દિવસે સવારનું સેશન એટલે 9:30 થી 1 ગુરુ પૂર્ણિમાનો પર્વ અહીંયા રાખ્યો છે. તો જેમને અનુકૂળ હોય એ આ પર્વ પ્રસંગે પધારે અને છેલ્લે ભોજન પ્રસાદ લઈને વિદાય થવાનો એ રીતે આખો કાર્યક્રમ છે. તો સૌ પધારજો. અને હવે છેલ્લે મુનિસ્વામીના આશીર્વચન અને ત્યારબાદ બેનની ધૂન અને આજની આ સભાની પૂર્ણાહુતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વાતોમાં કહ્યું છે કે આ જીવને ખબર નથી પડતી, આ દેહ છે એ નિત્ય વિશ્વાસ ઉભારે છે, પણ દેહનો આ જીવને ભાર નથી આવતો. આ દેહ છે એ સમી કે હારિકા ની મળી છે, આ દેહ હારિકા નો અનુભવ કર્યો છે અને ઉપર જન્મ ચામડું મૂકીને મળેલો છે. બાજુકા મૂત્ર રુધિર પાક ફરવું એવું બધું મેં આ દેહમાં ભરેલું છે. જો બહાર પડે તો પાણી દેહાય પણ નહીં, કોઈની ઉલટી થાય, દિશાઓ ચિંતા થઈ જાય તો પણ પાણી દેહાય નહીં, એવો મહાપવિત્ર છે. પણ આ જીવને ખબર નથી પડતી કેમ કે પોતે ભગવાનનું સુખ પર સુખ કંઈ જાણ્યું નથી, એટલે એમાં સુખ મળાય છે.
પણ જો એને ભગવાન નો મહિમા લાય, ભગવાન ના સુખ માંથી શીખવો છે, તો આ દેહ ના સુખ છે એની મેં ખોટા થઈ જાય. એવા સારી પ્રવાહ છે. મહારાજે કહ્યું છે કે જીતાં જગત કે મનોહિન, જગત મન જીતું એટલે જગત જીતું કહેવાય. આ જગત કોઈથી જીતાય નહીં જીતાય, પણ મનને જીતી દો તો આખું જગત જીતી દો. મન એટલે એ દસ ઇન્દ્રિયો ચાર ઇન્દ્રિયો બધું જીતી લે તો આખું જગત જીતવા વિના જીતે. Swami Narayan, Swami Narayan.